સુધીરભાઈ, આ એક બહુ અગત્યની વાત છે કે પાકિસ્તાન ને અમેરિકા જે મહારાષ્ટ્ર રાષ્ટ્રનો મહાસત્તા છે એ ઠપકો આપે છે. હું એમ કહું છું કે આંતરરાષ્ટ્રીય સ્તરે પાકિસ્તાનની આટલી બધી ક્રેડિટ ઘટી છે, છતાં કેમ સુધરવાનું નામ નથી લેતું, અથવા તો એક એક સુધારા પ્રત્યે કેમ નથી? કારણ કે એનું એક કારણ હોય છે કે કાં તો પાકિસ્તાન સુધરવા માંગતું નથી, બીજું કાં તો એ આતંકવાદીઓના હાથમાં દેશ હોય. એટલે તમે વિચાર કરો તો પછી 1947 ને એની પહેલાથી જવું પડે, એમ છતાંય આપણે 1947 પછી જોઈએ તો એક તો ધર્મના આધારે આ બનેલું છે, એટલે એમાં જે સર્વધર્મ સંભાવ નથી, એટલે એ ધર્મના આધારે એની રાજનીતિ કરતું આવ્યું છે. તમે જો દુનિયાના તમામ દેશો જે ધર્મના આધારે રાજનીતિ કરે છે એમાં કોઈ એવો જબરદસ્ત વિકાસ નથી થયો, જ્યાં લોકશાહી દેશો છે એનો વિકાસ થયો, નંબર એક. બીજું, ભારત વિરોધી જે લોકો છે, જે લોકો ભારત વિરોધી ઝેર, ઓકે, એ જ લોકો પાકિસ્તાનમાં સમર્થન મેળવે છે અને કાશ્મીર ઈ છે એ લોકો માટે પ્રાણવાયુ છે. એટલે પાકિસ્તાનની રાજનીતિનું અંદરનું તંત્ર એવું છે કે જે ભારત વિરોધી ઝેર, ઓકે, તો આર્મી હોય કે સિવિલની અંદર હોય એમાં એ લોકો આગળ વધે, એટલે એ વસ્તુ છે. 1965 ની અંદર એ હારી ગયા, 1971માં બે ટુકડા થયા, એટલે એને એટલી ખબર પડી કે ભારતની સામે આપણે લડીને જીતી શકીએ એમ નથી. એટલે આખી પછી જે રણનીતિ, જે શાસકો આવ્યા, આમાં મિલિટરી મોટા ભાગના શાસકો, તો તમે જનરલ જિયાઉલ હકને યાદ કરો. જનરલ જિયાઉલ હક બહુ વિચક્ષણ, ને ન તો એના પહેલા એને એ ખબર હતી કે પાકિસ્તાનની મર્યાદા શું છે, એટલે એણે આવી જે પ્રોક્સી વોરની નીતિ શરૂ કરી. જો તમે એના આખા ઇતિહાસના થોથા ઉકળો, ઇન્ટરનલ રેકોર્ડ દો, તો એ પ્રોક્સી વોર શરૂ થઈ ત્યાર પછી જનરલ મુશર્રફ સુધી એ સિલસિલો ચાલ રહ્યો. એટલે એમાં પાકિસ્તાનની ફ્રન્ટમાં નહીં, પાછળ રહીને બધા, કારગિલ બી એનું ઉદાહરણ છે. બિલકુલ એ વસ્તુ આજ સુધી ચાલે, એમાં જ આતંકવાદીઓ પેદા કરવાની વાત થાય, એમાં જ, એટલે સામે રહીને લડાઈ લડવાની ક્ષમતા નથી. એટલે હવે ભારત વિરોધી એમણે આ તંત્ર ચાલુ રાખ્યું, મને લાગે છે હવે એની મજબૂરી છે.